મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી અને કોર ગ્રુપના બધા જ સદસ્યશ્રીઓ ઉપસ્થિત હતા. આગામી વિધાનસભાની જે પેટા ચૂંટણીઓ યોજાવાની છે એના બાબતમાં ભારતીય જનતા પક્ષના સંગઠન દ્વારા 8 સીટો ઉપર જે અમારા ઉચ્ચ કક્ષાના હોદ્દેદાર શ્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે, એ હોદ્દેદાર શ્રીઓ ઘણા સમયથી એ વિસ્તારોમાં લોકસંપર્ક, સંગઠનની કામગીરી અને સંપૂર્ણ પ્રમાણે વ્યૂહરચના જે ગોઠવી છે એના વિશે કોર ગ્રુપને માહિતગાર કર્યા. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા અને મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ કેટલાક અગત્યના સૂચનો કરવામાં આવ્યા. સાથે સાથે 8 વિધાનસભા સીટની એક એક સીટ દીઠ બધા જ પ્રકારની કામગીરીનો રિવ્યૂ કરવામાં આવ્યો, રાજકીય ચર્ચાઓ કરવામાં આવી અને 8 સીટો ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવારોનો વિજય થાય એ માટે સંપૂર્ણ આયોજન અમારો પક્ષ અને સરકારની યોજનાઓનો જે લાભ નાગરિકોને અમે આપ્યો છે એનો વધુ ને વધુ પ્રચાર પ્રસાર થાય, વધુ ને વધુ લોકસંપર્ક થાય અને જે આચારસંહિતા જાહેર થઈ છે એમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું બધું જે નવું ઉમેરાયું છે એ બધાનો પણ સંપૂર્ણ પાલન કરી વધુ ને વધુ મતદારો સુધી, નાગરિકો સુધી, ઘરો સુધી અમારા હજારો કાર્યકરો એ જે સોંપેલી જવાબદારી છે એ પ્રમાણે કામ કરશે અને બધું જ અમે પ્રજા સુધી અમારો સંપર્કનું કામ પૂર્ણ કરીશું. સાહેબ, કેન્દ્ર સરકારે રિઓપનિંગની ગાઈડલાઈન જાહેર કરી છે, થિયેટર મોલ બધું ખુલશે, સ્વિમિંગ પુલ રમતવીરો માટે ખુલશે અને શાળાઓ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારે લેવાનો છે 15 ઓક્ટોબર બાદ. તાજેતરમાં થોડા સમય આજે જ હમણાં જ ભારત સરકારે અનલોક 5ની શરતો જાહેર કરી છે. સવારે પણ મેં આપને કહ્યું હતું કે આજે ભારત સરકાર આ નિયમો જાહેર કરશે અને લગભગ જે અપેક્ષા હતી, જે જરૂરિયાત હતી અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે જે જરૂરી હતું એ પ્રમાણે ભારત સરકારે અનલોક 5ના નિયમો જાહેર કર્યા છે, જેમાં લોકોને મનોરંજન મળી રહે, થિયેટરો, મોલ, મલ્ટીપ્લેક્સ થિયેટર એ બધાને પણ વ્યવસાય ચાલુ થાય, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, મનોરંજન ઉદ્યોગ જે સંપૂર્ણ બંધ છે એ પણ ધીમે ધીમે ચાલુ થાય, પુનઃ યથાવત બધું આગળ વધે, પ્રગતિ અને રોજગારી ઉપલબ્ધ થાય લોકોને એ માટે 50% ક્ષમતા સાથે થિયેટરો ચાલુ કરવાની 15 ઓક્ટોબરથી ભારત સરકારે મંજૂરી આપી છે. આમ તો ભારત સરકાર જે ગાઈડલાઈન આપે છે એના આપણી રાજ્ય સરકાર સ્વીકારે જ છે, છતાં પણ આવતીકાલે રાજ્યની અમારી કોર ગ્રુપની જે મિટિંગ છે જે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અમે દરરોજ કરીએ છીએ એ કોર ગ્રુપની મિટિંગમાં ભારત સરકારે જે નવા નિયમો જાહેર કર્યા છે અનલોક 5ના, જે છૂટછાટો, રાહતો, સુવિધાઓ જાહેર કરી છે એ પૈકી ગુજરાતમાં કેટલી અને ક્યારથી કેવી રીતે લાગુ કરવી એ અંગે આવતીકાલે અમે ચર્ચા વિચારણા કરી અને નિર્ણય કરીશું. જો લાંબા સમય સુધી આ બધું ઓનલાઈન નોંધણી થવાની છે, સરકારી કર્મચારી હોય, આઉટસોર્સિંગના કર્મચારી હોય કે વીસી હોય, એમના કોઈ નાના મોટા પ્રશ્નો હશે તો એનું નિરાકરણ કરતા હોઈએ છીએ અને સ્વાભાવિક છે કે અમારો સરકારનો પણ અનુભવ છે
જ્યારે કોઈ મોટી કામગીરી આવે ત્યારે આવા પ્રકારના પ્રશ્નો સંબંધિત કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત કરવામાં આવતા હોય છે અને એનો યોગ્ય નિવેડો જરૂરી શક્ય તેવું નિવેડો એ સરકાર કરતી હોય છે પણ આપના સૌના માધ્યમથી હું કહીશ કે ખેડૂત ભાઈઓએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને બધાની નોંધણી સમયસર થાય પૂરતો સમય નોંધણી માટે બધાને મળે એ પ્રમાણે કૃષિ વિભાગ અને સરકાર આયોજન કરશે।